नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे બેઝિક ઇંગ્લિશમાં એક્ટિવિટી 6C એમાં આપણે બે રેસિપી શીખવાની છે, તેમાં એક છે દાળ ભાટી અને બીજી છે દાળ ઢોકળી. એમાંની પહેલી છે દાળ ભાટી. એના વિશે આપણે પહેલા જોઈએ કે તેમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે અને તે કઈ રીતે બને છે. તો લાઈન બાય લાઈન સમજીએ અને અહીંયા જે નામ હાર્ડ વર્ડ અઘરા શબ્દ લખેલા છે તેનું ગુજરાતી તમારે મારી સાથે તમારી બુકમાં લખવાનું અને આ તમારી પાઠ્ય પુસ્તક માંથી સમજવાનું છે. તો જોઈએ હવે લાઈન બાય લાઈન. કલેક્ટ ચણા દાળ, એટલે ચણાની દાળ ભેગી કરો, તેને કહેવાય છે સ્પ્લિટ સ્પિલ્ડ બેંગલ ગ્રામ, એટલે કે ફાડેલા ચણા, બરાબર. ત્યારબાદ તુવેર દાળ, એટલે કે તુવેરની દાળ. મગ, જેને સ્પિલ્ડ ગ્રીન ગ્રામ કહેવાય છે, એટલે કે મગની દાળ. એન્ડ અરદ, જે ઉર્દ લખેલું છે, સ્પિલ્ડ બ્લેક લેગી દાળ. અને શું કહેવામાં આવે છે, તો કે અડદની દાળ. તો આ ચારે દાળને મિક્સ કરવાની છે, ભેગી કરવાની છે, કલેક્ટ કરવાની છે. શું કીધું છે, ચણાની દાળ, પછી મગની દાળ, તુવેરની દાળ અને અડદની દાળ. એ ભેગી કર્યા પછી શું કરવાનું છે, તો કે ક્લીન એન્ડ મોલ્ડ ધ દાળ, કે ભેગી કરો, ધોવો અને તેને સાફ કરો. પ્રેશર કુક ધેમ ઓલ, અને આ બધી જ પ્રેશર કુકરમાં રાંધો, બરાબર. હીટ ધ ઘી ઇન અ પેન, પેન મીન્સ સાથે તવો. તવામાં ઘી ગરમ કરો. એ ક્યુમિન સીડ, ક્યુમિન સીડ મીન્સ કે જીરું, અહીંયા લખો જીરું. અને તેમાં જીરું એડ કરો. રાતે કોઈ પણ વગર થઈ છે શું કરી, જનરલી કા કોઈ તેલમાં થતું હોય કોઈ ઘીમાં, ત્યારે એમાં આપણે જીરું નાખીએ, બરાબર. ત્યારબાદ શું થાય છે, વેન ક્યુમિન સીડ ક્રેકલ ક્યુટ ધેમ, એટલે કે જ્યારે ક્યુમિન સીડ જીરું છે તે તળતળવા લાગે, જેને આપણે કહીએ કે તેલ આવી જાય, બરાબર, ત્યારે શું કરવાનું, એડ ક્લવ બે લીવ ગ્રીન ચીલી એન્ડ આસ્પેરાઇડ. શું એડ કરવાનું છે, તો કે ક્લવ, ક્લવ મીન્સ પહેલા તો શું થશે, તો કે લવિંગ. બે લીવ મીન્સ તાંબો પત્રો. તમારું પત્ર જેને આપણે કહીએ, બરાબર, તમારું પત્ર લો. ત્યાર પછી છે ગ્રીન ચીલી મીન્સ કે લીલો મરચું. વઘારમાં શું શું મૂકવાનું છે, તો કે લવિંગ, તમારું પત્ર, લીલું મરચું, હિંગ, જીરું, બરાબર, આટલું એડ કરવાનું છે. ત્યાર પછી એડ કુક્ડ દાળ ઇન ઇટ, કુક્ડ મીન્સ અહીંયા બફાઈ ગયેલી, બરાબર. ત્યાર પછી જે ચારેય બફાઈ ગયેલી દાળ હોય તેને આમાં એડ કરો. એડ વોટર, અને ત્યાર પછી તેમાં પાણી એડ કરો. એડ ચીલી પાવડર, ચીલી પાવડર મીન્સ કે જે લાલ મરચું, મરચાનો પાવડર, તરુણ ચીલી પાવડર, ટર્મેરિક પાવડર મીન્સ કે હળદર, અહીંયા લખેલું છે ટર્મેરિક પાવડર મીન્સ કે હળદર, કોરીઅન્ડર પાવડર જેને આપણે કહીએ ધાણા, કોરીઅન્ડર પાવડર, ગરમ મસાલા એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ, ગરમ મસાલો અને મીઠું, સોલ્ટ મીન્સ કે મીઠું, સોલ્ટ ટુ ટેસ્ટ એટલે કે ટેસ્ટ માટે મીઠું, આ બધું એડ કરો. હળદર છે, ધાણા છે, પછી ગરમ મસાલા અને મીઠું, આ બધું શેના માટે એડ કરવાનું છે, તો કે ટેસ્ટ માટે. ત્યારબાદ સિમર ફોર 5 to 7 મિનિટ, અને ત્યાર પછી 5 થી 7 મિનિટ તેને ઉકળવા દેવાનું છે. ત્યાર પછી બાકી દાળ વિશે જોયું કે દાળમાં શું કરવાનું, ચાર દાળ લેવાની, પછી તેને સાફ કરવાની, તેને બાફવાની, પછી એક તવો લેવાનો અને એમાં બધા મસાલા એડ કરી અને તેનો વઘાર કરવાનો અને 5 થી 7 મિનિટ સુધી ચડવા દેવાનો. ત્યાર પછી બાટીમાં શું કરવાનું છે, ટેક 1 કપ ઓફ હોલ વ્હીટ ફ્લોર, મીન્સ કે 1 કપ ઘઉંનો લોટ લેવાનો, હાફ અ કપ ઓફ સિમોલિના એટલે કે રવાનો લોટ, એન્ડ 2 ટેબલ સ્પૂન ઓફ બેસન મીન્સ કે ચણાનો લોટ, બેંગલ ગ્રામ ફ્લોર આપણે તેને કહેવાય છે, બરાબર,
જણા નંબર એડ ઓઇલ એન્ડ સોલ્ટ મિક્સ વેલ. હવે એડ ઓઇલ તેલ નાખો અને તેમાં મીઠું નાખો અને બંનેને મિક્સ વેલ મિશ્રિત સાથે રીતે મિક્સ કરો. એડ વોટર નીડ ઇન ટુ અ ફોર્મ ડબ. ફોર્મ ડબ મીન્સ કે કઠણ રીતે બાંધવું, જેને ગુંદ હોય એવો સ્થિર હોય. અહીંયા શું કીધું છે? એડ વોટર એટલે કે પાણી ઉમેરો અને તેને કઠણ બાંધો. નીડ વોટર નીડ વેલ ફોર 5 to 6 મિનિટ એટલે કે 5 થી 7 મિનિટ તેને બાંધો. કુક ઇન અ સ્પેશિયલ બાટી કુકર અને તેને સ્પેશિયલ જે બાટીનું કુકર છે તેમાં રાંધો. એડ ડ્રિંક એટ સર્વિંગ. સર્વિંગ મીન્સ કે પીરસવા સમયે જ્યારે આપણે જમવાનું આપવાનું છે, પીરસવાનું છે ત્યારે તેના ઉપર ઘી એડ કરો. તો આ હતી દાલ બાટી. હવે આપણે જોવાની છે દાલ ઢોકળી. તો ચાલો આપણે બીજી રેસીપી જોઈએ. હવે આપણે જોઈએ એક્ટિવિટી 6C એની બીજી રેસીપી જેનું નામ છે દાલ ઢોકળી એટલે કે દાલ ઢોકળી. તેમાં કેવા કેવા મસાલાઓ એડ થાય છે અને તે કઈ રીતે બને છે તેના વિશે આપણે ડિટેલ્સમાં જોઈએ. તો પહેલું છે બોલ્ડ તુવેર દાળ એટલે કે તુવેરની દાળને સાફ કરો. પ્રેશર કુક ઇટ એટલે કે તેને પ્રેશર કુકરમાં ચડવા દો. મેક ઇટ પ્રોપરલી વિથ અ રાઉન્ડ લેડર. રાઉન્ડ લેડર મીન્સ કે કળછો, બરાબર છે? તેને કળછામાં મેક મીન્સ કે છૂંડો, અહીંયા લખજો મેક એટલે છૂંડો. એડ વોટર સોલ્ટ ટર્મેરિક ટર્મેરિક પાવડર ટુ ટેસ્ટ એટલે કે પાણી મીઠું અને હળદર છે તેના ટેસ્ટ માટે એડ કરો. ફૂટ ઇટ ટુ કુક અને તેને ચડકો. હીટ ઓઇલ ઇન અ પેન એટલે કે તવામાં થોડુંક તેલ ગરમ કરો. એન્ડ ક્યુમિન સીડ આસ્પેટાઇટ ડ્રાય રેડ ચીલી બેલિંગ ક્લાઉડ સિનેમોન કાર્ડેમોન કરી લીમ જિંજર ગ્રીન ચીલી ટોમેટો એન્ડ રેડ ચીલી પાવડર. આ બધા મસાલા છે તેને એડ કરવાના છે. એનું પહેલું છે ક્યુમિન સીડ એટલે કે જીરું. આસ્પેટાઇટ મીન્સ કે હિંગ. ડ્રાય રેડ ચીલી મીન્સ કે આવશે સૂકું લાલ મરચું, અહીંયા લખજો સૂકું લાલ મરચું. લીમડાના પાંદડા, જિંજર એટલે કે આદુ, ગ્રીન ચીલી એટલે કે લીલું મરચું, ટોમેટો એટલે કે ટમેટું એન્ડ રેડ ચીલી મીન્સ કે લાલ મરચું, રેડ ચીલી પાવડર મીન્સ કે લાલ મરચું. આ બધા જ મસાલા છે તેને તેમાં પછી એડ કરવાના છે. સ્ટીલ ધ સરફેસ અને ત્યાં સુધી રહેવા દો, ત્યાં સુધી તેને ઉકળવા દો કે જ્યાં સુધી તે ઉપર ના આવી જાય. સરફેસ મીન્સ કે ઉકળીને ઉપર આવવું, બરાબર? એટલે ઉપર ના આવી જાય ત્યાં સુધી શું કરવાનું છે? તેને ઉકળવા દેવાનું. એડ ઇટ ટુ કુકિંગ દાળ અને ત્યાર પછી તે જ્યારે ઉપર આવી જાય ત્યારે તેમાં તે કુકિંગ દાળ મીન્સ કે જે ચડી ગયેલી બાફેલી જે દાળ છે તેને તેમાં એડ કરવાની છે. અહીંયા ફરી મીન્સ એટલે કે લીમડાના પાંદડા લખી નાખો, મીઠા લીમડાના પાંદડા. સાદો મીઠો લીમડો. હવે છે ઢોકળી. તે બોલ બીટ આટા. શું કીધું છે? તો કે ફક્ત ઘઉંનો લોટ લો, એડ સોલ્ટ એન્ડ ઓઇલ એટલે કે તેમાં તેલ અને મીઠું એડ કરો. મિક્સ વેલ અને સરખી રીતે બાંધી નાખો, મિક્સ કરી દો. એડ સફિશિયન્ટ વોટર. સફિશિયન્ટ મીન્સ કે પર્યાપ્ત પૂરતા પ્રમાણમાં અને તેમાં પૂરતા પ્રમાણમાં પાણી એડ કરો. નીડ ઇન ટુ અ સ્ટીફ ડો. સ્ટીફ ડો મીન્સ કે તેને કઠણ બાંધવું અને ત્યાર પછી તેને કઠણ રીતે ગુંદો અથવા તો બાંધવું. ટેક લેમન સાઇઝ પાર્ટી ફોર ટેબલ. તો શું કીધું છે? એક લેમન સાઇઝ મીન્સ કે લીંબુની સાઇઝ નો થોડો ભાગ લો એટલે કે એટલો લોટ લો. એન્ડ રોલ અ રોટી કટ પીસ અને તેમાંથી રોટલી બનાવો અને તેના પીસ કટ પીસ મીન્સ કે તેના ટુકડા કરો. એડ ઓલ ધ ઢોકળી પીસ
કે જે દાળ ચડી રહી છે જે ઉકળી રહી છે તેમાં તે પીસીસ તે કટકા છે નાખી દો. મિક્સ ધેમ જેન્ટલી, જેન્ટલી મીન્સ એ નમ્રતાથી નહીં પરંતુ ધીમે તેને ધીમે ધીમે એડ કરો. સિમર 4-7 મિનિટ અને તેને 5-7 મિનિટ સુધી ઉકળવા દો. બાય સ્ટીરિંગ ઓકેશનલી, ઓકેશનલી મીન્સ કે અવારનવાર, અહીંયા પ્રસંગો પાસે નહીં, અવારનવાર તેને હલાવતા રહો. ફિનિશ ઓફ વિથ જ્યુસ ઓફ લેમન એન્ડ ચોપ્ડ કોરિયન્ડર લીવ્સ. કોરિયન્ડર લીવ્સ મીન્સ કે જે કોથમીર, આપણે જેમ કહીએ કોથમીર અને લીંબુના જ્યુસ નાખી અને તે પૂર્ણ કરો, એટલે કે તે વાટીને તૈયાર કરો. તો અહીંયા આપણી દાળ ઢોકળીની રેસીપી પૂરી થઈ છે. ત્યાર પછી આ બંને વાનગીને રિલેટેડ તમને હું ક્વેશ્ચન આપેલા છે તમારી પાઠ્યપુસ્તકમાં. તો એ ક્વેશ્ચન છે તે તમારે તમારી જાતે હોમવર્કમાં કરવાના છે. હું તમને એનું ફક્ત ગુજરાતી કરી દઉં છું અને ત્યાર પછી આ બંને રેસીપી જે તમારી બુકમાં આપેલી છે તેમાંથી તેના જવાબ ફાઇન્ડ આઉટ કરી અને તમારે લખવાના રહેશે. એમાં પહેલો ક્વેશ્ચન છે બ્રેડ પીસીસ યુઝ ઇન દાલ બાટી, મીન્સ કે દાલ બાટીમાં જે મસાલાઓનો યુઝ થયો છે તે લખો. ત્યાર પછી છે લીસ્ટ ઇન્ગ્રીડિયન્ટ ફોર દાલ બાટી, મીન્સ દાલ બાટીમાં જે ઘટકો વપરાયા છે, ઇન્ગ્રીડિયન્ટ મીન્સ કે જે ઘટકો વપરાયા છે તે તેમાં લખો. ત્યાર પછી નેમ ઓલ ધ ફ્લોર યુઝ ઇન બાટી, મીન્સ કે જે બાટીમાં જેટલા લોટનો યુઝ થયો હતો, બે ત્રણ જાતના લોટ હતા, રવાનો લોટ થયો, તો એ જે લોટનો યુઝ થયો હતો તેના નામ લખો, એટલે કે કયો કયો લોટ યુઝ થયા હતા. વોટ વિલ યુ એડ ટુ ગાર્લિક દાલ બાટી, મીન્સ કે તમે દાલ બાટીને શણગારવા માટે શેનો શેનો યુઝ કરશો તે અહીંયા લખવાનું છે. ત્યાર પછી છેલ્લો અને પાંચમો ક્વેશ્ચન રાઈટ રેસીપી ફોર ખીચડી, ખીચડીની રેસીપી લખો. હવે આ પ્રશ્ન થોડો લોંગ થઈ જાય તો તમે નવમીમાંથી જોઈને લખી શકો છો, પરંતુ પહેલા મોડે લખવાનો પ્રયત્ન કરો. તો આ હતી એક્ટિવિટી 6. તો આજ માટે બસ આટલું જ.